નમસ્કાર. મહેફિલ ઇન લોકડાઉનમાં આજે કોરોના વિશેની પોતાની વ્યંગ કવિતાઓ લઈને ઉપસ્થિત થયા છે પ્રસિદ્ધ સર્જક કવિ ભાવેશ ભટ્ટ. હું કવિ ભાવેશ ભટ્ટ. કેમ છો? મજામાં. આપણા ગુજરાતીઓમાં આ રિવાજ છે કે વાત કરતી વખતે કેમ છો, મજામાં એવું આપણે કહેતા હોઈએ છીએ. પણ હમણાંથી જરા થોડોક એમાં બદલાવ આવ્યો છે. ઘણા મિત્રો મને ફોન કરે છે હમણાં અને એવું કહે છે કે કેમ છો સજામાં. એ લોકો ખોટા પણ નથી. અત્યારે જે રીતે આપણે પોતપોતાના ઘરોમાં પુરાઈ ગયા છીએ એ રીતે જાતની સજામાં છીએ. પણ આ સજા કોઈ દંડના ભાગરૂપે મળેલી સજા નથી. આપણા જ સ્વાસ્થ્યની સુરક્ષા માટે ઊભી કરેલી આપણી જ એક વ્યવસ્થા છે અને એનું નામ છે લોકડાઉન. આ લોકડાઉનની અસર સર્વવ્યાપી છે, આખી દુનિયામાં થઈ છે, બધે થઈ છે. તો કવિતામાં પણ થઈ છે, કવિતાના કાર્યક્રમોમાં પણ થઈ છે. હું હમણાં વિચારતો હતો કે ઘણા સમયથી કોઈ કાર્યક્રમ કવિતાનો થતો નથી, ક્યાંય જવાનું થતું નથી કવિતા વાંચવા, અને આવનારા કેટલા સમય સુધી નહીં થાય એ ખબર પણ નથી. તો કંઈક વાત પહોંચાડી હોય, કવિતા પહોંચાડી હોય તો શું કરવાનું? આવું જ કંઈક મનમાં ચાલી રહ્યું હતું. અને એ દરમિયાનમાં જ નોબત પરિવારમાંથી મારી પર ફોન આવ્યો કે એમણે જે યુટ્યુબ પર આખી એક ચેનલ કરી છે તો એમાં મને આમંત્રણ આપ્યું કે તમે આવો, તમારી વાત કરો, કવિતા કરો. તો મને ખૂબ આનંદ થયો કે જે મારી ઘણા સમયથી અંદરથી એક ઈચ્છા જાગી રહી હતી અને નોબત પરિવારે એને ફોન કરીને એના માટે જ આમંત્રણ આપ્યું મને. તો હું ખાસ આખા નોબત પરિવારનો ખૂબ આભાર માનું છું એના માટે. અને બીજી એક વાત નોબત પરિવાર અને મારા બંને વતી એક ખાસ એ પણ કરવી છે કે આપણી ઘણા વર્ષોથી એક એવી ફરિયાદ દરેક માણસની રહેતી હતી કે સમય નથી મળતો. ગમતું કામ કરવું છે, પ્રવૃત્તિઓ ગમતી કરવી છે, પણ સમય નથી મળતો. તો અત્યારે તો કુદરતે ફરિયાદ બધાની દૂર કરી દીધી છે. અત્યારે તો એવું થઈ ગયું છે કે સમય એ જ મળે છે, બીજું કશું નથી મળતું. આદિલ મંસૂરી સાહેબે બહુ વર્ષો પહેલાં એક શેર લખ્યો હતો કે મકાનોમાં લોકો પુરાઈ ગયા છે, મકાનોમાં લોકો પુરાઈ ગયા છે કે માણસને માણસનો ડર હોય જાણે. લાગે છે ને આજે જ લખેલો છે? આ તો બહુ વર્ષો પહેલાં એમણે લખ્યો હતો, પણ લોકડાઉન માટે જ લખ્યો એવું લાગે. એક બશીર ભદ્ર સાહેબનો પણ એક આવો જ એક શેર હતો કે બે વખત અગર જાઉંગા સબ ચોક પડેંગે, બે વખત અગર જાઉંગા સબ ચોક પડેંગે, એક ઉમ્ર હુઈ દિન મેં કભી ઘર નહીં દેખા. તો દિવસમાં ઘર નહીં જોઈ શકવાની ફરિયાદ ખાલી બશીર ભદ્ર સાહેબની નહીં, બધાની દૂર કરી કાઢી છે ભગવાને. તો મારે ખાસ એ પણ કહેવું છે કે આ જે પણ સમય છે અત્યારે આપણી પાસે કે આવનારા ક્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની છે એ તો જાણતા નથી, પણ જ્યાં સુધી રહે આપણે એ સમય કેવળ આપણી ગમતી પ્રવૃત્તિઓમાં જ પસાર કરીએ, પછી એ વાંચન હોય, એ ફિલ્મો જોવાની હોય, નાટક સિરિયલ સંગીત હોય, કંઈ પણ તમને ગમતી કોઈ પણ પ્રવૃત્તિમાં આ સમય પસાર તમે કરો. એક વાત એ પણ યાદ રાખજો કે આટલો લાંબો સમય, આટલી નવરાશ, આટલી હળવાશ પૂરી જિંદગીમાં ફરી નથી મળવાની, એવું મનમાં રાખીને આ સમયને માણો. તો બસ ખાસ આ વાત કરવી હતી. બીજી એક વાત એ પણ કરવી હતી તમને કે લોકડાઉન તો પતી જશે કોઈ પણ એક નિશ્ચિત તારીખે, પણ એ દિવસથી સમય એકદમ બદલાઈ નહીં જાય. જેમ કે આપણને ટાઈફોઈડ થયો હોય, પાંચ દિવસ હોસ્પિટલમાં રહીએ છીએ તો છઠ્ઠા દિવસે ઘરે આવીએ ત્યારથી બધું સરખું નથી થઈ જતું. આખો મહિનો એની અસરમાં જતો હોય છે, અશક્તિ રહેતી હોય છે, ચડી પાડવી પડતી હોય છે. એ જ રીતે લોકડાઉન પતી ગયા પછી એની અસરો અમુક મહિના સુધી રહેવાની છે. તો અત્યારે આપણે માનસિક રીતે આવનારી એ પરિસ્થિતિ માટે પણ પોતાની યાત્રા તૈયાર કરવાની છે મિત્રો. તો ખાસ આપ સૌને ફરી એકવાર વિનંતી કે એકદમ સંયમથી એના માટે પણ આપણે તૈયાર રહીએ અને આ સમયને આપણે ગમતી પ્રવૃત્તિઓમાં ગાળીએ. બસ આટલી વાત કરીને અમારી થોડી કવિતાઓ તમારા સુધી પહોંચાડું. થોડી ગઝલો છે. પહેલી,
કે એક વાદળે ઝરમર ઝરમર છાંટા પાડ્યા, એક વાદળે ઝરમર ઝરમર છાંટા પાડ્યા, મેં જીવનભર એ વાદળના ચાળા પાડ્યા. એક વાદળે ઝરમર ઝરમર છાંટા પાડ્યા, મેં જીવનભર એ વાદળના ચાળા પાડ્યા, ને પ્રેમને બાંધી રાખ્યો સપનના જાળામાં. પ્રેમને બાંધી રાખ્યો સપનના જાળામાં, ભીંજાવા માટે છત્રીમાં કાણા પાડે, ને ત્યાં પણ રસ્તા જેવી મુશ્કેલી ઊભી થઈ, ત્યાં પણ રસ્તા જેવી મુશ્કેલી ઊભી થઈ, એના વિચારોમાં પણ એણે ખાડા પાડ્યા, ને આજુબાજુની જગ્યાને સાફ કરી તો, આજુબાજુની જગ્યાને સાફ કરી તો ડાઘાને લાગ્યું કોઈએ ડાઘા પાડે, આજુબાજુની જગ્યાને સાફ કરી તો ડાઘાને લાગ્યું કોઈએ ડાઘા પાડ્યા, ને લાભ મળે અમને સૌની સેવાનો, લાભ મળે અમને સૌની સેવાનો, તેથી તકલીફ હોય અંદર અંદર વારા પાડ્યા. એક વાદળે ઝરમર ઝરમર છાંટા પાડ્યા, મેં જીવનભર એ વાદળના ચાળા પાડ્યા. ને બીજી ગઝલ છે કે એની સાથે એના હોવાનો પુરાવો આપજે, એની સાથે એના હોવાનો પુરાવો આપજે, ભોળ પણ આપે તો તું ચહેરોય ભોળો આપજે, એની સાથે એના હોવાનો પુરાવો આપજે, ને ભોળ પણ આપે તો તું ચહેરોય ભોળો આપજે, ને સુખની સમજણ તારી ને મારી અલગ હોઈ શકે, સુખની સમજણ તારી ને મારી અલગ હોઈ શકે, આપતા પહેલા એનો નમૂનો આપજે, ને આંસુઓ ખાઈ શકે થોડો વિસામો, આંસુઓ ખાઈ શકે થોડો વિસામો, એટલે ગાલ પર દરરોજ એકાદો ઉજરડો આપજે, ને છે ભિખારણ તો ભિખારણ લાગવી પણ જોઈએ, છે ભિખારણ તો ભિખારણ લાગવી પણ જોઈએ, અક્ષણોના હાથમાં ખાલી કટોરો આપજે, એની સાથે એના હોવાનો પુરાવો આપજે, ભોળ પણ આવે તો તું ચહેરો ભોળો આપજે. બીજી ગઝલ કે ધબકતા શ્વાસ લેતા પૂતળા જોવાની આદત છે, ધબકતા શ્વાસ લેતા પૂતળા જોવાની આદત છે, ને પાછા એક બે નહીં કાફલા જોવાની આદત છે, ને અહીં પંખી ઉડાડો તો કોઈ જોતું નથી સાલું, અહીં પંખી ઉડાડો તો કોઈ જોતું નથી સાલું, અહીંયા સૌને ઉડતા છાપરા જોવાની આદત છે, ને નરકનો સાણસો જોઈને તો હસવું ન રોકાયું. પેલું કહે છે ને કે નરકમાં બધી સજાઓ આપવા માટે બધા સાણસા સાણસીને સાણસાને તવાને બધું હોય જેમાં ઉકાળે, કે નરકનો સાણસો જોઈને તો હસવું ન રોકાયું, મને તો કેવા કેવા સાણસા જોવાની આદત છે, ને કરું અત્યારથી આદર હું મારી ઢળતી ઉંમરનો, કરું અત્યારથી આદર હું મારી ઢળતી ઉંમરનો, કદી બેઠો નથી પણ બાંકડા જોવાની આદત છે. ને છેલ્લો સર્જે કે છૂટક એકાદ બે આવી ચડે તો ઓળખું પણ નહીં, છૂટક એકાદ બે આવી ચડે તો ઓળખું પણ નહીં, પતનના સૂર્યને તો સામટા જોવાની આદત છે, ધબકતા શ્વાસ લેતા પૂતળા જોવાની આદત છે, ને પાછા એક બે નહીં કાફલા જોવાની આદત છે. બીજી ગઝલ કે એમને ક્યારેય રસ હોતો નથી અત્યારમાં, એમને ક્યારેય રસ હોતો નથી અત્યારમાં, જેમનું ભાવિ છુપાયું હો જૂની યાદમાં, એમને ક્યારેય રસ હોતો નથી અત્યારમાં, જેમનું ભાવિ છુપાયું હોય જૂની યાદમાં, ને માત્ર તે તો સાંભળ્યું છે બોલનારાઓ વિશે, માત્ર તે તો સાંભળ્યું છે બોલનારાઓ વિશે, કંઈક લોકો છે અહીં જે સાંભળે છે દાઢમાં, ને કોતરેલા એક જૂના નામને ભૂસ્યું જરા, કોતરેલા એક જૂના નામને ભૂસ્યું જરા, ત્યાં જ કંપનનો અનુભવ થઈ રહ્યો છે ઝાડમાં. એક
છેલ્લો છે કે એટલે વારે ઘડીએ આંસુઓ છાંટ્યા કરો, એટલે વારે ઘડીએ આંસુઓ છાંટ્યા કરો, એક વેળા લાવવી છે જિંદગીને ભાનમાં, એટલે વારે ઘડીએ આંસુઓ છાંટ્યા કરો, એક વેળા લાવવી છે જિંદગીના ભાનમાં, એ મને એમને ક્યારે હોતો નથી રસ અત્યારમાં, જેમનું ભાવિ છુપાયું હોય જૂની યાદમાં. બીજી ગઝલ છે કે તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી, તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી, અમે શ્વાસ લઈને જીવ્યા નથી એકચ્યુઅલી, ને ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની, ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની, મળે છે જે તળીએ એ ડૂબ્યા નથી એકચ્યુઅલી, ને હસીને ભલે આવકારો સદા આપતા હો, હસીને ભલે આવકારો સદા આપતા હો, તમે પણ કદી દ્વાર ખોલ્યા નથી એકચ્યુઅલી. થયો છે ભરાવો જબરજસ્તી આંસુઓ રોકી, થયો છે ભરાવો જબરજસ્તી આંસુઓ રોકી, જુઓ પોપચાયાના સૂજ્યા નથી એકચ્યુઅલી, ને જતીના હજી છાપ સાંકળની કાંડા ઉપરથી, જતીના હજી છાપ સાંકળની કાંડા ઉપરથી, અમે એના બંધનથી છૂટ્યા નથી એકચ્યુઅલી. છેલ્લો સાહેબ છે કે ફક્ત પગને જોઈ એ ઓળખી જાય માણસ, ફક્ત પગને જોઈ એ ઓળખી જાય માણસ, જે આડોટવું ક્યાંય ચૂક્યા નથી એકચ્યુઅલી, ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ, જે આડોટવું ક્યાંય ચૂક્યા નથી એકચ્યુઅલી. તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી, અમે શ્વાસ લઈને જીવ્યા નથી એકચ્યુઅલી. એ છેલ્લી ગઝલ કે થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું. ઘણી વાર એવી પરિસ્થિતિ આવે છે કે બે વિરોધાભાસ સ્થિતિનો સામનો તમારે એક સાથે કરવાનો હોય, અને ત્યારે તમે એવું કહેતા હોવ છો કે ભાઈ આ બી સાચવવાનું હતું ને આ બી સાચવવાનું હતું. એવી પરિસ્થિતિની આ ગઝલ છે કે થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું, ને આંસુ સરખા ભાગથી વહેંચાય, મારે એ જોવાનું હતું, ને ક્યાંક જવું ને ત્યાં વજન મારવું પડે. પેલું કહે છે ને કે વજન પડે જેમનું, કે ક્યાંક જવું ને ત્યાં વજન મારવું પડે તો એ મને ગમતું હતું, ક્યાંક જવું ને ત્યાં વજન મારવું પડે તો એ મને ગમતું હતું, પણ બધાથી એ વજન ઉચકાય, મારે એ જોવાનું હતું. ને એક બે પડઘાને શું ગમત સૂજી કે જંપીને બેસે નહીં, એક બે પડઘાને શું ગમત સૂજી કે જંપીને બેસે નહીં, ને પર્વતોના કાયદા જળવાય, મારે એ જોવાનું હતું. ને એક છત્રી જે બધા વરસાદ ઝીલી રાખતી કોરો મને, એક છત્રી જે બધા વરસાદ ઝીલી રાખતી કોરો મને, ઘાસ એના પર ના ઉગી જાય, મારે એ જોવાનું હતું. ને માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે, માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે, હોય તું સામે ને ના દેખાય, મારે એ જોવાનું હતું. ને છેલ્લો સર કે મંચ ઉપર શબ્દ લઈ પહોંચી ગયો છું હું, એ કંઈ પૂરતું નથી, મંચ ઉપર શબ્દ લઈ પહોંચી ગયો છું હું એ કંઈ પૂરતું નથી, આ સભાના હર ખૂણે પહોંચાય, મારે એ જોવાનું હતું. થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું, ને આંસુ સરખા ભાગથી વહેંચાય, મારે એ જોવાનું હતું. તો મિત્રો ખૂબ ખૂબ આનંદ થયો મને આપની સાથે વાત કરીને, અને આવનારા સમય માટે ફરી એકવાર આપને કહું છું જે અગાઉ કહ્યું, ગમતી પ્રવૃત્તિમાં સમય પસાર કરીએ, અને આવનારા થોડા વધારે કપરા સમયની માનસિક રીતે તૈયારી કરી રાખીએ. તો ચાલો બહુ જ જલ્દી ફરી ક્યાંક કોઈ જગ્યાએ મળી જ જઈશું. આભાર.